ફ્રેન્ડ્સ હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ખૂબ જ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 12. મિત્રો ચેપ્ટર નંબર 12 ની અંદર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર આજે આપણે અવેજ દાખલાની શરૂઆત કરીએ છીએ. એ દાખલાઓની અંદર તમારે આકૃતિ સમજવી બહુ જરૂરી છે. જો આકૃતિ નહીં સમજ્યા અને જો સૂત્રો તમને નહીં આવડતા હોય તો તમે આ ચેપ્ટરના 4 માર્ક્સ ગુમાવી દેશો. અને આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનના મેં બંને વિડીયો 2 ભાગમાં વહેંચ્યા છે અને એ અપલોડ પહેલા કરેલા છે અને એ તમે બધાએ જોયા પણ છે. અને એ સૂત્રો જો તમે તૈયાર ન કર્યા હોય તો કરી નાખજો મિત્રો. અને સૂત્રો તૈયાર થઈ જાય પછી આ વિડીયો રોજે રોજ તમારે 2 વાર જોઈ લેવા અને જાતે મિત્રો દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે. જો હવે આજે આપણે ચેપ્ટર નંબર 12 માં બીજા નંબરનો દાખલો આપણે ટેક્સ્ટ બુકમાં જોઈશું. હવે જો એની અંદર આપણે આજે ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ એ ઉદાહરણનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. એટલે કે એક્ઝામ્પલ જે એક્ઝામની તૈયારી માટે છે બોર્ડની. હવે જુઓ આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. બરોબર ધ્યાન આપો. તમે કોઈ પણ દાખલો તમે ગણવા જ્યારે જતા હોય ત્યારે તમારી સિરિયસનેસતા ભણવા માટે ખૂબ જ હોવી જોઈએ. તમારું ધ્યાન વિડીયોની અંદર સર શું ભણાવી રહ્યા છે અને બોર્ડમાં જે રકમ લખી હોય એ તમારે 2 વાર વાંચવી જોઈએ અને ત્યાર પછી જ દાખલાની શરૂઆત કરવી જોઈએ. હવે જો અહીંયા 4 સેમી ત્રિજ્યાવાળા એટલે અહીંયા મેં એક આકૃતિ દોરી છે. એટલે અહીંયા ધ્યાન રાખો પહેલા રકમ વાંચી લઈએ. અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અને આપણને અહીંયા પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે. હવે જો અહીંયા વૃત્તાંશની વાતો કરવામાં આવી છે. હવે આપણે ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા છીએ અને જો તમે ધ્યાન ન રાખ્યું હોય તો અહીંયા જરા ધ્યાન આપો. હંમેશા આ જે દોર્યું છે વર્તુળ છે અને OAOB આ વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય. અને એની અંદર કેટલી ત્રિજ્યાઓ છે એનું માપ બંનેનું માપ 4-4 સેમી કહેવાય. કેમ 4-4 સેમી કહેવાય? કારણ કે એક જ વર્તુળની ગમે તેટલી ત્રિજ્યાઓ આપણે દોરીએ એ બધાના માપ 4 સેમી થાય. બરોબર. બીજું હવે આ 2 ત્રિજ્યાઓ દોરી એટલે એમની વચ્ચે આ જે ખૂણો બન્યો એ ખૂણાનું માપ આપણને આપ્યું છે 30 અંશ. ઓકે. એને થીટા કહેવાય. ખૂણો હંમેશા થીટા વડે દર્શાવાય. હવે તમે જુઓ આખું વર્તુળ છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. પણ આ વર્તુળનું ક્ષેત્રફળ 2 ભાગમાં વહેંચાઈ ગયું. જુઓ એક લાલ કલરમાં અને એક વાદળી કલરમાં. લાલ કલર છે એ ખૂબ જ ઓછો દેખાય છે અને વાદળી કલર છે એ ખૂબ જ મોટો દેખાય છે. તો આ જે ભાગ લાલ કલર વાળો છે એને લઘુ વૃત્તાંશ કહેવાય અને વાદળી રંગ જે દેખાય છે એને ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો. હવે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા આપણને શું આપ્યું છે. તમારે પરીક્ષામાં પહેલા આકૃતિ દોરવાની. આકૃતિના 1 માર્ક્સ તમને મળશે કારણ કે સાચી આકૃતિ હશે તો જ તમારો દાખલો તપાસવામાં આવે છે. કેમ? કારણ કે જેની આકૃતિ સાચી હોય એટલે એનો મતલબ કે સ્ટુડન્ટ્સ રકમને સમજ્યો છે. પણ જો તમે ડાયરેક્ટ ગણી નાખો તો પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં. હવે જો અહીંયા આપણને R બરાબર ત્રિજ્યા આપી છે 4 સેમી. બીજું આપણને આપ્યું છે પાઈ. પાઈ બરાબર આપણને આપ્યા છે 3.14 લેવાના કીધા છે. ત્યાર પછી આપણને થીટા નું માપ આપ્યું છે. ખૂણા નું માપ 30 અંશ આપ્યું છે. ઓકે. જે વસ્તુ આપી હતી એ આપણે પહેલા લખી કાઢી. હવે જો અહીંયા અહીંયા તમે આકૃતિમાં જુઓ તો આ ખૂણાનું માપ આપ્યું છે, બંને ત્રિજ્યાઓના માપ છે. એટલે આ લાલ કલરનો ભાગ છે એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય.
तो आपणे सौ प्रथम अहींया तमारे एरो मारीने लखवानुं लघु वृत्तांशनुं क्षेत्रफळ एनुं सूत्र तमने आवडतुं होय तो ज दाखलानी शरूआत थई शके अने एनुं सूत्र छे थीटा छेदमां 360 गुण्या ध्यान राखजो थीटा छेदमां 360 पाई आर स्क्वायर ध्यान राखो आ एनु लघु वृत्तांशनु क्षेत्रफळनु सूत्र छे હવે આપણે એની અંદર કિંમત મૂકીએ થીટા એટલે તમે જોયો અહીંયા કેટલા અંશ છે 30 અંશ તો આપણે અહીંયા 30 અંશ છેદમાં 360 અંશ ગુણ્યા પાઈ એટલે 3.14 એટલે 314 છેદમાં 100 અને r એટલે ત્રિજ્યા કહેવાય અહીંયા ત્રિજ્યા આપણી કેટલી આપી છે 4 એટલે વર્ગ છે એટલે 4 ગુણ્યા 4 ओके હવે આપણે છેદ ઉડાડીએ છે જુઓ અહીંયા છેદ ઉડાડો મિંડે મિંડે ઉડી ગયા 3 છેદ ઉડાડો 3 12 તારી 36 થાય બરોબર હજી છેદ ઉડશે જુઓ 4 3 12 થાય ઓકે હવે બાદ ચાલતા નથી તો હવે શું કરવાનું તમારે ઉપરનાનો ગુણાકાર જે વધ્યા છે એનો કરો 314 ગુણ્યા 4 કરવાના હવે 314 ગુણ્યા 4 કરીએ તો 4 4 16 4 1 4 ને 5 અને 4 3 12 કેટલા આવ્યા 1256 અને છેદમાં કેટલા વધ્યા 3 ગુણ્યા 100 હવે તમારે શું કરવાનું આ બેનો ગુણાકાર નહીં કરવાનો આને 3 વડે પહેલા ભાગી દો તો 1256 બરોબર ધ્યાન આપજો આ બહુ અકવર્ડ અને હાર્ડ દાખલા કહેવાય આમ જોવા જઈએ તો અને જો ધ્યાન ન રાખીએ તો ન જ આવડે તો 3 વડે આપણે ભાગીશું તો 3 4 12 0 0 5 3 1 3 2 વધ્યા 3 8 24 2 વધ્યા હવે ભાગ ન ચાલે પોઈન્ટ 0 0 નીચે ઉતાર્યું 3 6 18 10 માંથી 8 જાય તો 2 બરોબર મિત્રો હવે ધ્યાન રાખો હવે આપણે ભાગ ચલાવવા નથી પોઈન્ટ પછી એક રકમ આપણે લાવી દીધી હવે આપણો જવાબ કેટલો આવ્યો 418.6 આવ્યો 3 વડે ભાગ્યા ને અને છેદમાં હવે કેટલા વધ્યા કહેવાય 100 બરોબર હવે 2 મિંડા છે તો 2 રકમ આગળ જઈને પોઈન્ટ કાપવાનું એટલે બરાબર કેટલા કહેવાય 4.186 પણ પોઈન્ટ પછી હંમેશા 2 રકમ લખવાની 3 રકમ ના લખો તો પણ ચાલે હવે મારે 2 રકમ લખવી હોય તો જુઓ 4.1 હવે 8 છે અહીંયા કેટલા છે 6 6 એ 5 કરતા મોટા કહેવાય એટલે આગળ એક ઉમેરવાનો 8 માં એક ઉમેરો તો કેટલા આવે 9 હવે આ શું શોધી રહ્યા છો તમે ક્ષેત્રફળ તો અહીંયા એકમ કયો લખવાનો સેમી સ્ક્વેર ઓકે તો આ તમે શું શોધી કાઢ્યું લઘુ વૃત્તાંશ આ લાલ કલરનું ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું લઘુ વૃત્તાંશ એટલે પહેલો જવાબ આવ્યો 2 માર્ક્સ તમને મળી ગયા હવે શું કહે છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો વાદળી કલર પકડવાનો બરોબર તો એ કેવી રીતે શોધાય તો યાદ રાખજો હવે ધ્યાન રાખો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થોડી બુદ્ધિ વાપરવી પડે હવે મિત્રો એકલું ગોખણ પટ્ટી કરી નાખશો તો દાખલા નહીં આવડે જો હવે આ લાલ ભાગ તો તમે શોધ્યો છે તો તમારે શું કરવાનું આખું વર્તુળ એટલે શું કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર બરોબર પાઈ આર સ્ક્વેર હવે આ આખા વર્તુળમાંથી લાલ કલરને બાદ કરી નાખો કાપી નાખો ફેંકી દો એટલે વધે કયો વાદળી વાદળી એ મોટો ભાગ છે એને શું કહેવાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય આવડ્યું ને એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લાલ ભાગને બાદ કરો
એટલે કે ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવા ઓકે એટલે શું મળી જાય આપણને વાદળી કલર એટલે કે મોટા ભાગ મોટો ભાગ કયો છે એને શું કહેવાય ગુરુ કહેવાય આ કયો ભાગ કહેવાય ગુરુ વૃત્તાંશ કહેવાય અને આ કયો ભાગ કહેવાય લઘુ વૃત્તાંશ કહેવાય ખ્યાલ આવી ગયો અને આખો રાઉન્ડ કહેવાય એને વર્તુળ કહેવાય બરોબર હવે તમે બરોબર ધ્યાન રાખો કૌંસમાં પાઈ ની કિંમત મૂકો 3.14 એટલે 314 છેદમાં 100 r નો વર્ગ r એટલે 4 ગુણ્યા 4 ત્રિજ્યા આપણને આપેલી છે અને છેદમાં કેટલા લખવાના a ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે શોધી કાઢ્યું છે જો આ રહ્યું 4.19 ઓકે હવે શું કરવાનું તમારે છેદ નથી ઉડાડવાના હવે આ ઉપર શું કરવાનું 314 ગુણ્યા 4 4 16 અને છેદમાં 100 ઓછા 4.19 હવે આ બેનો ગુણાકાર કરી દો ચાલો તો 314 ગુણ્યા 16 શૂન 4 1 3 6 4 24 નો ચોગડો 6 1 6 6 2 8 6 તારી 18 તો 4 8 4 12 8 2 10 અને 5 કેટલા આવ્યા 50 24 હવે જુઓ 50 24 છેદમાં કેટલા છે 100 વધ્યા છે ઓકે અને ઓછા 4.19 હવે બે મીંડા છે એટલે બે રકમ પછી પોઈન્ટ કાપવાનું આપણે તો બરાબર કેટલા આવે 50.24 ઓછા 4.19 હવે આ બંનેની બાદબાકી કરો ચાલો તો અહીંયા બાજુમાં જુઓ 50.24 ઓછા 4.19 હવે બાદબાકી કરીએ તો 14 માંથી 9 જાય તો 5 1 રહ્યો 1 માંથી 1 જાય તો 0 હવે શું કરવાનું 10 માંથી 4 જાય અહીંયા 0 છે એટલે 10 માંથી 4 જાય તો 6 અહીંયા 4 રહે તો બરાબર આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો 46.05 છે ઈઝી મેથડ એટલે આ શું આવ્યું ક્ષેત્રફળ એટલે એકમ કયો લખાય સેમી સ્ક્વેર આ શું આવી ગયું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ શું તમે શોધ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓકે સૂત્ર ખાસ ધ્યાન રાખવાનો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ બાદ કરો એટલે શું મળી જાય ગુરુ વૃત્તાંશ મળી જાય ઓકે હવે તમારે આટલું થઈ જાય એટલે ખુશ નહીં થઈ જવાનું અહીંયા નીચે તમારે એનો જવાબ લખવો પડે શું લખવું પડશે તો અહીંયા લખવાનું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર હવે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 4.19 એને શું લખાય સેમી સ્ક્વેર શું લખાય સેમી સ્ક્વેર અને એ જ રીતે અહીંયા નીચે લખવાનું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે એનો જવાબ શું આવ્યો 46.05 અને એકમ કયો લખવાનો સેમી સ્ક્વેર આ રીતે જો તમે બોર્ડમાં લખીને આવ્યા ને તો મિત્રો તમને 4માંથી 4 માર્ક્સ પૂરેપૂરા મળવાના છે પણ એક જ વસ્તુ હેન્ડરાઇટિંગ સારા અક્ષરો સારા કાઢવા બરાબરની નીચે જ બરાબર કરું ચેક ચાક નહીં કરવી બરોબર જરૂર જણાય ત્યાં બોક્સ બનાવું એકમ લખવાનું ભૂલવાનું નહીં રકમ બે વાર વાંચવાની અને આકૃતિ દોરવાની વ્યવસ્થિત અને સમજીને દાખલા ગણશો તો મિત્રો તમે પૂરેપૂરા બોર્ડમાં માર્ક્સ મેળવી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો